मनुष्यनु पाचन तंत्र ह्यूमन डाइजेस्टिव सिस्टम। तो अहियाँ तमने ह्यूमन डाइजेस्टिव सिस्टम मनुष्यना पाचन तंत्र नु डायग्राम आपेलो छे। आ डायग्राम परथी आपणे पाचन तंत्रनो अभ्यास करवानो छे। तो पाचन तंत्रनी शुरुआत करता पहेला आपणे पाचन साथे पाचन क्रिया साथे संकळायेला महत्वना अंगो अने तेनी साथे पाचन क्रिया में मददरूप थता अंगों की आपणे चर्चा कर लीए। तो डायग्राम में जुओ सौथी ऊपरना भाग में छे मुख, मुख पछी अन्नडी, अन्नडी पछी जठर, जठर छे नाना आंतरडा में खुले छे। तो तमे जोशो के नानू आंतरडू छे एकदम गूंचळामय रचना छे, एकदम गूंचळामय रचना छे। एनु मुख्य कारण ए छे के नानू आंतरडू अतिशय मोटू छे। नाना आंतरडानी लंबाई तमने ख्याल छे केटली छे? तो के 6 मीटर जेटली छे, एटले के बे माळना मकान जेटली लंबाई धरावे छे। आ नानू आंतरडू एटलू मोटू छे अने पाछू रहेलू छे क्यां? तो के आपणा पेटमां, एकदम नानी जग्यामां, एटले गूंचळामय रचना छे। त्यारबाद नानू आंतरडू छे मोटा आंतरडामां खुले छे, मोटू आंतरडू ए मळाशयमां खुले छे, मळाशयनो अंग मळद्वारमां आवे छे। आ पाचन तंत्रना मुख्य अंगो छे, पाचन तंत्र साथे संकळायेला मुख्य अंगो छे। आ मुख्य अंगोनी साथे साथे अमुक अंगो एवा पण छे के जे पाचन क्रियामां सहाय करे छे। एवा अंगोनी आपणे चर्चा करीए तो सौथी पहेलो अंग आवे छे लाळ ग्रंथि, जे गळाना भागमां छे। तमने लाळ ग्रंथि दर्शावेली छे। लाळ ग्रंथि ત્રણ જગ્યાએ, એક જ જગ્યાએ એવું જરૂર નથી, ત્રણ જગ્યાએ છે। જુઓ, એક ગળાના અંદરના ભાગમાં છે, એક અહીંયા જડબાના નીચેના ભાગમાં છે। જુઓ બે ગ્રંથિઓ ક્યાં બતાવેલી છે? તો કે જડબાના નીચેના ભાગમાં લાળ ગ્રંથિ આવે છે। હવે ત્યાંથી આપણે નીચે આવીએ તો જોઈએ બીજી ત્રણ મહત્વની અંગિકાઓ છે, પિત્તાશય, સ્વાદુપિંડ અને યકૃત। આ ત્રણ ગ્રંથિઓના સ્ત્રાવ એ પાચન ક્રિયામાં અતિશય મદદરૂપ છે। પણ આ ત્રણ ગ્રંથિઓ છે એ પાચન ક્રિયાના મુખ્ય અંગોમાં સમાવેશ થતો નથી, એ સહાયક અંગો છે। હવે આપણે શરૂઆત કરશું પાચન ક્રિયા। તો સૌથી પહેલા આપણે હાથ વડે ખોરાકને મુખમાં મૂકવામાં આવે છે। મુખમાં મુખગુહા એટલે કે નીચલું જડબું અને ઉપરના જડબાથી બનતી રચનાને મુખગુહા કહેવાય છે। મુખગુહાની અંદર દાંત, જીભ અને લાળ ગ્રંથિ, હમણાં જ આપણે બેઠા લાળ ગ્રંથિ આવેલી હોય છે। દાંત છે ખોરાકને નાના કણોમાં, નાના કણોમાં રૂપાંતર કરવાનું કામ કરે છે। જીભ છે ખોરાકના કણો અને લાળ રસને ભેળવવાનું કાર્ય કરે છે। અહીંયા આપણે જોઈ લઈએ, હવે લાળ રસનો આપણે અભ્યાસ કરીએ તો લાળ રસ છે એમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક આવેલો હોય છે કે જે ખોરાકમાં રહેલા, ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરે છે। એમાઇલેઝ ખોરાકના સ્ટાર્ચનું પાચન કરી માલ્ટોઝમાં રૂપાંતર કરે છે। માલ્ટોઝ એટલે એક પ્રકારની શર્કરા છે। ખોરાકના કણો મુખમાંથી અન્નળીમાં પ્રવેશે છે, તો અન્નળીમાં ખોરાકના કણો એકદમ સરળતાથી, એટલે કે કોઈ પદાર્થને આપણે ઉપરથી મૂકીએ અને નીચે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જેમ પદાર્થ નીચે પડે છે તેમ ખોરાકના કણો નીચે જતા નથી। પણ અન્નળીની સપાટી તરંગિત એટલે કે લયબદ્ધ રીતે હલનચલનથી ખોરાકના કણને જઠર સુધી પહોંચાડે છે। આવું થવાનું કારણ શું છે? તમને એવું થાય કે ભાઈ આ તરંગિત સપાટી રાખવાનું કારણ શું? ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરી ઉપરથી ખોરાકનો કણ આવે અને સીધો જ સરળતાથી નીચે જઠરમાં આવે છે, એવું પણ થઈ શકે। પણ ઘણી વખત તમે જુઓ ખોરાક ખાધા બાદ ઘણા વ્યક્તિઓ આરામ કરે છે, એટલે કે સૂતા હોય છે, તો ખોરાકનો કણ મુખમાંથી અન્નળીમાં અને આગળ જઈ શકે નહીં। બીજું, ઘણી વખત આપણે ખોરાક ખાતા ખાતા એટલે કે ફ્રૂટ્સ કે ફળ ખાતા ખાતા
ઊંધા લટકતા હોય વૃક્ષ પર કે અન્ય કોઈ પ્રક્રિયા કરતા હોય કે જેમાં આપણું મુખ છે ઉપર ન હોય પણ નીચે હોય, તો પણ ખોરાક છે એ યોગ્ય દિશામાં જ આગળ વધે છે. આ યોગ્ય દિશામાં આગળ વધવાનું કારણ શું છે? તો કે અન્નળીની તરંગી ગતિ. હવે અન્નળી મારફતે ખોરાક જઠરમાં પ્રવેશે છે, તો જઠરને તમે બધા જ ઓળખો છો. જઠરની અંદર, જઠરની અંદર ત્રણ પ્રકારના સ્ત્રાવ થાય છે, જેને આપણે જઠરરસ કહીએ છીએ. તો જઠરરસમાં કોણ કોણ આવશે? તો કે મંદહાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મ. શ્લેષ્મનું કાર્ય શું છે? તો કે શ્લેષ્મ છે જઠરની અંદરની દિવાલ ઉપર અસ્તર બનાવે છે, જેથી કરીને જઠરની અંદરની દિવાલ પર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નુકસાન કરી શકે નહીં. મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે? તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, જો ખાસ બાળકો ધ્યાન રાખજો, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પેપ્સિનને સક્રિય કરે છે. એટલે પેપ્સિન છે, જ્યાં સુધી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સ્ત્રવતું નથી ત્યાં સુધી પેપ્સિનોજન સ્વરૂપે રહેલું હોય છે. ક્યાં સ્વરૂપે રહેલું છે? પેપ્સિનોજન. જેવો મંદ હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં આવશે એટલે પેપ્સિનોજનનું રૂપાંતર થઈ જશે પેપ્સિનમાં, અને પેપ્સિન છે એ પ્રોટીનના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. પેપ્સિન છે એ પ્રોટીનના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે જઠરમાં પ્રોટીનનું પાચન થશે. પ્રોટીનનું રૂપાંતર, પ્રોટીનનું રૂપાંતર પેપ્સિનની હાજરીમાં પેપ્ટોન્સ અને પ્રોટીઓઝમાં થશે. હવે આ ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં પ્રવેશે છે, પણ અહીંયા એક ખાસ કાળજી રાખવાની છે કે જઠર અને નાના આંતરડા વચ્ચે એક ખાસ વિશિષ્ટ રચના આવેલી હોય છે, જેને મુદ્રિકા સ્નાયુઓ કહેવાય છે. સ્નાયુમય એક દ્વાર હોય છે મુદ્રિકા સ્નાયુ, કારણ કે આપણને ખ્યાલ જ છે કે જઠરની અંદર ખોરાક 3-4 કલાક સુધી પાચન થાય છે. આ 3-4 કલાક દરમિયાન જો મુદ્રિકા સ્નાયુની ગેરહાજરી હોય તો જઠરમાં જેવો ખોરાક આવે છે એવો જ નાના આંતરડામાં પ્રવેશે છે. આ ન પ્રવેશ ખોરાક છે જઠરમાંથી નાના આંતરડામાં ન પ્રવેશી શકે એ માટે મુદ્રિકા સ્નાયુ છે. જ્યારે જઠરમાં ખોરાકનું પાચન થઈ જાય ત્યારબાદ મુદ્રિકા સ્નાયુઓ ખુલે છે અને જઠરમાં રહેલો પાચિત ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. નાના આંતરડાની અંદર, હવે જો ખાસ ધ્યાન રાખજો બાળકો, નાના આંતરડાની અંદર પિત્તાશયનો પિત્ત ક્ષાર અને સ્વાદુપિંડનો સ્વાદુરસ પાચક રસ તરીકે પ્રવેશે છે. પિત્ત ક્ષાર છે એ જઠરમાંથી આવેલા એસિડિક ખોરાકને આલ્કલી બનાવે છે. પિત્ત ક્ષાર છે જઠરમાંથી આવેલા એસિડિક ખોરાકને કેવો બનાવે છે? આલ્કલી બનાવે છે. જ્યારે સ્વાદુપિંડમાંથી સ્ત્રવતો સ્વાદુરસ છે એમાં 3 પ્રકારના ઉત્સેચક હોય, ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ. ટ્રિપ્સિન છે પ્રોટીનનું પાચન કરશે, એમાઇલેઝ છે કાર્બોદિતનું પાચન કરશે અને લાઇપેઝ છે એ ચરબીનું પાચન કરશે. એટલે કે નાના આંતરડામાં સંપૂર્ણ પાચન પૂર્ણ થશે. નાના આંતરડામાં પાચિત ખોરાક છે એ નાના આંતરડામાંથી અવશોષણ પામે છે, પણ અવશોષણ પામવા માટે સપાટીનું ક્ષેત્રફળ વધારવું પડે. આ સપાટીના ક્ષેત્રફળ વધારવા માટે નાના આંતરડાની અંદર આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે. શું આવેલું હોય છે? આંગળી જેવા પ્રવર્ધો, જેને રસાંકુરો કહેવાય છે. અહીંયા જુઓ, રસાંકુરો કેવી રીતે નાના આંતરડામાંથી ખોરાક ગ્રહણ કરે છે એટલે કે અભિશોષણ કરે છે. નાના આંતરડામાં ખોરાક અભિશોષણ પામ્યા બાદ વધેલો અપાચિત ખોરાક, અર્ધઘન સ્વરૂપનો અપાચિત ખોરાક નાના આંતરડામાંથી ક્યાં પ્રવેશશે? તો કે મોટા આંતરડામાં પ્રવેશે છે. મોટા આંતરડાની અંદર એ અર્ધઘન અપાચિત ખોરાકમાંનું વધારાનું પાણી અભિશોષણ પામશે અને એ જે અપાચિત ખોરાક છે મળાશયમાં સંગ્રહ પામશે.
मरासई जारे मळथी संपूर्ण भरासे त्यारे मळद्वार द्वारा तेनो निकाल थशे। अहींया पण मळद्वारमां पण मुद्रिका स्नायुओ आवेला होय छे। आ थई मनुष्यना पाचन तंत्रनी चर्चा।